144 કરોડના કેબલ સ્ટેટ બ્રિજ પર સ્ટ્રક્ચરલ હેલ્થ મોનિટરિંગ સિસ્ટમ અને ફસાદ પ્રકારની લાઇટિંગ ઇન્સ્ટોલ કરવા માટે આગામી 28મી જુલાઈથી 27 ઓગસ્ટ દરમિયાન કેબલ બ્રિજની અડાજણથી અઠવા તરફનો ભાગ બંધ રહેશે। ટ્રાફિકની સમસ્યા વકરી શકે એમ હોઈને 30 દિવસમાં ઇન્સ્ટોલેશનની કામગીરી પૂર્ણ કરવામાં આયોજન છે। કોન્ટ્રાક્ટર સિસ્ટમના ઇન્સ્ટોલેશન માટે 40 દિવસનો સમય માંગ્યો હતો। 28 જુલાઈથી 27 ઓગસ્ટ દરમિયાન બ્રિજ પર વાહન વ્યવહાર બંધ રાખવા માટે જાહેરનામું બહાર પાડી દેવાયું છે। મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું કે ઝડપથી કેબલ મોનિટરિંગ સિસ્ટમ અને ફસાદ લાઇટિંગ ઇન્સ્ટોલેશનની કામગીરી પૂર્ણ કરવામાં ભાર મૂકાશે। વાહન ચાલકોની અગવડતા ન પડે તે માટે બ્રિજને એક તરફનો ભાગ જ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે। પાલિકાના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઓપરેશન અને મેન્ટેનન્સ સાથે રૂપિયા 20 કરોડના ખર્ચે કેબલ સ્ટેટ બ્રિજ પર સ્ટ્રક્ચરલ હેલ્થ મોનિટરિંગ સિસ્ટમ તથા લાઇટિંગ કરવામાં આવશે। દિવાળી સુધીમાં કેબલ સ્ટેટ બ્રિજ પર યુનિક લાઇટિંગ શરૂ થઈ જશે તેમ જણાવવામાં આવ્યું છે।